બાળકો કેમ છો? તો ચાલો આજે આપણે ધોરણ 3માં કમ્પ્યુટર પરિચય શીખીએ. તેમાં આપણે આગળના વિડીયોમાં જે પહેલો એકમ છે કમ્પ્યુટર શું છે તેના વિશે આપણે આગળના વિડીયોમાં થોડું શીખી ગયા. હવે આજે આપણે જે બાકીનું છે તેના વિશે આપણે શીખીએ. તેમાં આવે છે માઉસ. તો માઉસ છે તે બે કે ત્રણ બટન હોય છે, જેમ કે માઉસ પર અહીં આપણને દર્શાવવામાં આવ્યું છે, અને આપણે જમણું બટન કહીશું, ત્યારબાદ આને ડાબું બટન કહીશું. માઉસ પર બે કે ત્રણ બટન હોય છે, તેને માઉસ પેડ પર રાખીને સરકાવવામાં આવે છે. તો માઉસ પેડ એટલે કે એવી એક સપાટી અને મુલાયમ સપાટી તેના પર માઉસને રાખી અને સરકાવવામાં આવે છે. માઉસ છે તે ખરબચડી સપાટી પર સરકી શકતું નથી, એટલા માટે તેના માટે માઉસ પેડ રાખવામાં આવે છે. ત્યાર પછી આવે છે કે માઉસને કેવી રીતે પકડવું. માઉસને પકડવા માટે પણ એક સ્પેશિયલ ટ્રીક હોય છે, તેના લીધે આપણે માઉસ પર મૂવમેન્ટ છે તે ઝડપી અને સરળતાથી કરી શકીએ છીએ. એટલે માઉસને કેવી રીતે પકડવું તે પણ આપણને આવડવું જોઈએ. તો ચાલો આપણે તે જોઈએ કે માઉસ પકડવું. તમારી જમણી હથેળી છે તેને માઉસ પર મૂકો, તમારી પહેલી આંગળી ડાબા બટન પર મૂકો, બીજી આંગળી જમણા બટન પર મૂકો, અંગૂઠા અને બાકીની બે આંગળીઓ વચ્ચે માઉસને બંને બાજુથી પકડો. આવી રીતે અહીં તમને જે ચિત્ર આપવામાં આવેલું છે, આવી રીતે આપણે માઉસ પોઇન્ટરને ટ્રીકથી પકડવું જોઈએ, તો જ આપણે માઉસ પોઇન્ટર છે તેના પરનું જે કામ છે તે આપણે સરળતાથી અને ખૂબ જ ઝડપી કરી શકીએ છીએ. ત્યાર પછી આવે છે માઉસ પોઇન્ટર. તો માઉસ પોઇન્ટર છે એ સ્ક્રીન પર કોઈ ચોક્કસ જગ્યાનો નિર્દેશ કરવા માટે માઉસનો ઉપયોગ થાય છે, અને સ્ક્રીન પર એક જ જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે પણ માઉસનો ઉપયોગ થાય છે. માઉસ પેડ પર માઉસને સરકાવો અને સ્ક્રીન પર એક નાનો એરો એટલે કે તીર તમને ખસતો દેખાશે. માઉસ પોઇન્ટર છે તેને માઉસ પેડ પર સરકાવવામાં આવે છે. માઉસને પેડ પર સરકાવવામાં આવે છે ત્યારબાદ સ્ક્રીન ઉપર એટલે કે મોનિટર સ્ક્રીન પર આપણને એક નાનો એવો એરો છે તે ખસતો દેખાશે. ચાલો આપણે હવે તે એરાને જોઈએ. અહીં આગળ આપણે વાત કરી તે જ રીતે કે મોનિટર પર આપણને માઉસનો જે એરો છે તે દર્શાવવામાં આવે છે કે આ એરોને માઉસ પોઇન્ટર કહે છે. તમે માઉસને ઉપર નીચે ડાબે કે જમણે ખસેડો તે પ્રમાણે માઉસ પોઇન્ટર પણ સ્ક્રીન પર ખસતું જશે. આપણે જે રીતે માઉસને મૂવમેન્ટ કરીએ તેવી રીતે તીર છે તે પણ આપણને મોનિટરની સ્ક્રીન પર ખસતું દેખાશે. ત્યાર પછી આવે છે કે માઉસની ક્રિયાઓ. તો માઉસ છે તે કઈ કઈ ક્રિયાઓ કરે છે? તો માઉસ યોગ્ય રીતે પકડો અને તમારી પહેલી આંગળી માઉસના ડાબા બટન પર છે અને માઉસના ડાબા બટનને દબાવીને તરત જ છોડી દો. આ ક્રિયાને ક્લિક કરવું એટલે કે ક્લિકિંગ કહેવામાં આવે છે. સ્ક્રીન પરની કોઈ વસ્તુને પસંદ કરવા એટલે કે સિલેક્ટ કરવા માટે તેનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે ડબલ ક્લિક કરવું, એટલે કે માઉસના ડાબા બટનને બે વાર દબાવીને તરત છોડી દેવું, તેને ડબલ ક્લિક કર્યું કહેવાય. આપણે કોઈ પણ સ્ક્રીન ઉપર પ્રોગ્રામ દેખાતો હોય એટલે કે તે પ્રોગ્રામ ખોલવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે સ્ક્રીન ઉપર આપણને પેઇન્ટ પ્રોગ્રામ દેખાય છે, પેઇન્ટ પ્રોગ્રામનું આઇકન આપણને દેખાય છે, તો આપણે તે પ્રોગ્રામના આઇકન પર ડબલ વાર ક્લિક કરીએ એટલે આપણે
પ્રોગ્રામ છે જે પેઇન્ટ પ્રોગ્રામ, તેને ઓપન કરી શકીએ છીએ, એટલે કે તેને ખોલી શકીએ છીએ. ત્યાર પછી આવે છે કે જ્યારે તમે માઉસનું ડાબું બટન દબાવે લૂઝ રાખીને માઉસને ખસેડો છો, એ ક્રિયાને ડ્રેગિંગ કહે છે. પેઇન્ટમાં ચિત્રકામ કરવા માટે તથા રંગ પૂરવા માટે ડ્રેગિંગનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આવે છે સીપીયુ. ત્યાર પછી આપણે જોયું એ છે સીપીયુ. અહીં તમને બાજુમાં સીપીયુનું ચિત્ર પણ દર્શાવવામાં આવેલું છે. સીપીયુ એ કમ્પ્યુટરનો સૌથી મહત્ત્વનો ભાગ છે. તે કમ્પ્યુટર ચલાવે છે અને તેને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે. જેમ આપણી પાસે આપણું મગજ છે, તેમ કમ્પ્યુટર પાસે તેનું મગજ સીપીયુ તરીકે છે. આપણે કંઈ પણ મગજ આપણું ઓર્ડર કરે પછી જ આપણા હાથને પગને બધા કાર્ય કરે છે, તેવી રીતે સીપીયુ છે તે પોતાનામાં માહિતીનું પ્રોસેસિંગ કરે છે અને ત્યાર પછી તે ઓર્ડર આપે તે પ્રમાણે કાર્ય થાય છે. પછીનું આપણે આગળ જોઈએ. ત્યાર પછી આવે છે પાંચમું છે જે તે છે પ્રિન્ટર. તો પ્રિન્ટર એટલે કે કાગળ પર છાપવા માટે પ્રિન્ટરનો ઉપયોગ થાય છે અને કીબોર્ડ દ્વારા તમે જે કંઈ ટાઈપ કરો તે બધું પ્રિન્ટર છાપે છે અને જે તે ચિત્રો પણ છાપે છે. પ્રિન્ટર પછી આવે છે સ્પીકર. સંગીત સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ થાય છે. જો કે બધા બાળકો તમે સ્પીકરને તો જોયા જ હશે અને તમે સ્પીકરનો ઉપયોગ પણ કર્યો હશે. કોઈ પણ તમારે સરસ મજાનું ગીત સાંભળવું હોય, બાળગીત, વાર્તા વગેરે જેવું બધું સાંભળવા માટે, ટૂંકમાં કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળવા માટે સ્પીકરનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આવે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં છે એ કૌંસમાં આપેલા શબ્દોની મદદથી ખાલી જગ્યાઓ પૂરો. અહીં આપણને કૌંસમાં મોનિટર, પ્રિન્ટર, બેકસ્પેસ, સીપીયુ, સ્પેસ બાર, એન્ટર, શિફ્ટ, કર્સર કી, ડિલીટ, માઉસ, ક્લિકિંગ અને કેપ્સલોક એવા શબ્દો આપેલા છે. આપણે તે શબ્દોનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે કે ખાલી જગ્યા કી કર્સરની ડાબી બાજુનો અક્ષર ભૂસે છે. ખાલી જગ્યા કી છે તે કર્સરની ડાબી બાજુનો અક્ષર ભૂસે છે, તો આપણે તેમાં બેકસ્પેસ લખીશું. ત્યાર પછી બીજી ખાલી જગ્યા આવે છે કે ખાલી જગ્યા વીડીયુ તરીકે પણ ઓળખાય છે, તો આપણે તેમાં મોનિટર લખીશું. ત્રીજી ખાલી જગ્યા આવે છે કે કર્સરને એક લીટી ઉપર કે નીચે તથા લીટી પર ડાબે કે જમણે ખસેડવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે, તો આપણે તેમાં કર્સર લખીશું. ત્યાર પછીની ચોથી ખાલી જગ્યા આવે છે કે ખાલી જગ્યાને કમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, તેમાં આપણે સીપીયુ શબ્દ લખીશું. પાંચમી ખાલી જગ્યા આવે છે કે માઉસ બટનને દબાવીને છોડી દેવાની ક્રિયાને ખાલી જગ્યા કહે છે, તો આપણે તેને ક્લિકિંગ કહીશું. છઠ્ઠી ખાલી જગ્યા આવે છે કે અક્ષરોને કેપિટલ ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે, તો આપણે તે ખાલી જગ્યામાં કેપ્સલોક શબ્દ લખીશું. સાતમી ખાલી જગ્યા આવે છે કે કાગળ પર છાપવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો તેમાં આપણે પ્રિન્ટર શબ્દ લખીશું. આઠમી ખાલી જગ્યા આવે છે કે અક્ષરો અથવા તો શબ્દો વચ્ચે જગ્યા છોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, તો આપણે તે ખાલી જગ્યામાં સ્પેસ બાર શબ્દ લખીશું. ત્યાર પછીની આવે છે નવમી ખાલી જગ્યા, તેને જોઈએ આપણે. નવમી ખાલી જગ્યામાં આવે છે કે ખાલી જગ્યા એ નિર્દેશ કરવા માટેનું સાધન છે, તો આપણે ખાલી જગ્યામાં માઉસ શબ્દ લખીશું. દસમી ખાલી જગ્યા આવે છે કે નવી લીટી પર જવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે, તો આપણે તેમાં એન્ટર કી લખીશું. ત્યાર પછી આવે છે અગિયારમી ખાલી જગ્યા કે કર્સરની જમણી બાજુના અક્ષરને ખાલી જગ્યા ભૂસે છે, તો તેમાં આપણે ડિલીટ કી લખીશું. બારમી ખાલી જગ્યા આવે છે કે કોઈ ચોક્કસ કીની ઉપર આવેલા વિકલ્પને ટાઈપ કરવા માટે ખાલી જગ્યા કીનો ઉપયોગ થાય છે,
तो आपणे तेमां शिफ्ट की लखीशुं। तो बाळको आ तीस स्वाध्यायनी प्रश्न पहेलानी खाली जग्याओ ते आपणे पूरी करी। हवे त्यार पछी आवे छे बीजो प्रश्न छे, तेमां छे के साचा वाक्य सामे टी अने खोटा वाक्य सामे एफ लखो। तो पहेलुं वाक्य आपणे जोईए के कम्प्यूटर छे ते भूल करतुं नथी, तो ते साचुं वाक्य छे, तो आपणे अहीं टी लखीशुं। पछीनुं बीजुं वाक्य छे के माउसने वीडियो कहेवामां आवे छे, तो ते खोटुं वाक्य छे, कारण के वीडियो छे તે મોનિટરને કહેવામાં આવે છે, તો વાક્ય ખોટું છે, તો આપણે એફ લખીશું। ત્યાર પછીનું ત્રીજું વાક્ય છે કે કમ્પ્યુટર ઘણી વસ્તુઓને યાદ રાખી શકતું નથી, એ ખોટું વાક્ય છે, કારણ કે કમ્પ્યુટર છે તે ઘણી બધી વસ્તુઓને એકસાથે યાદ રાખી શકે છે। આ થઈ ગયા ત્રણ વાક્યો। હવે આપણે ચોથું વાક્ય જોઈએ। ચોથું વાક્ય આવે છે કે કીબોર્ડ પર બે કે ત્રણ બટન હોય છે, તે સાવ ખોટી વાત છે, કારણ કે કીબોર્ડ પર 100 જેટલા બટનો, મીન્સ કે એક કરતાં વધારે ઝાઝા બટનો કે ઝાઝી કીઝ આવેલી હોય છે। ત્યાર પછીનું પાંચમું વાક્ય આવે છે કે અક્ષરોને કેપિટલમાં ટાઈપ કરવા માટે કેપ્સલોક કીનો ઉપયોગ થાય છે, તે સાચું વાક્ય છે, એટલે આપણે અહીં ટી લખીશું। ત્યાર પછીનું છઠ્ઠું અને છેલ્લું વાક્ય છે કે સ્ક્રીન પરના નાના એરોને માઉસ પોઇન્ટર કહેવામાં આવે છે, તો તે એકદમ સાચી વાત છે, એટલે આપણે અહીં ટી લખીશું। તો બાળકો આ હતું છે બીજો પ્રશ્ન કે ખરાબ વાક્ય સામે ટી લખો, સાચા વાક્ય સામે ટી લખો અને ખોટા વાક્ય સામે એફ લખો, તે આપણે પૂરું કર્યું। અહીં આપણો જે પહેલો એકમ છે તે પૂરો થાય છે। આગળનું હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં શીખીશું। થેન્ક યુ।